नमस्कार, हूँ चितोरल। आप जो रहा छो जी 24 कलाक। एक महत्वपूर्ण समाचार, मीटू कैम्पेन अंतर्गत वधु एक धड़ाको थई रह्यो छे। गुजराती महिला पत्रकार मीटू कैम्पेन अंतर्गत सामे आव्या छे। यूपीए बनना एक मंत्री सामे तेओए आरोप लगाव्यो छे, छेड़ती अने शारीरिक शोषण कर्यानो आरोप लगाववामां आवी रह्यो छे। आ महिला पत्रकार द्वारा 2006 मां मंत्रीए अडपला कर्या होवानो आरोप लगाववामां आवी रह्यो छे। रिपोर्टिंग समये चेहरो चूमवानो पण प्रयास करवामां आव्यो हतो। मीडियामां जाणीतो चेहरो छे आ तत्कालीन मंत्री। भाजप बाद हवे कोंग्रेसना दिग्गज नेता पण कछेड़ामां आवी गया छे। अंग्रेजी मीडियामां पत्रकार रही चुक्या छे सोनल केलोग। सोशियल मीडिया पर मीटू हैशटेग साथे तेओએ खुलासो कर्यो छे। कोण छे आखरे यूपीए बनना ए तत्कालीन मंत्री, तेने लईने हवे अनेक अटकळो पण लगाववामां आवी रही छे। तो मीटू कैम्पेन छेल्ला केटलाय दिवसोथी जे रीते भारतमां हवे एक बाद एक महिलाओ पोतानी जे वात छे ते रजू करी रही छे, खुलासा करी रही छे, तो गुजराती पत्रकारत्व साथे जोडायेलो एक चेहरो पण हवे सामे आवी रह्यो छे। मीटू हैशटेगमां एक मोटो खुलासो थई रह्यो छे। यूपीए वरना एक तत्कालीन मंत्री सामे आरोप लगाववामां आवी रह्यो छे आ पत्रकार द्वारा। અને આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, ભાજપ બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ એક નેતા પણ હવે કછેડામાં આવી ગયા છે। હવે તેમની સામેના પણ આક્ષેપો જે છે તે સામે આવી રહ્યા છે। આખરે આ મંત્રી કોણ છે તેને લઈને પણ હવે અટકળો લગાવવામાં આવી રહી છે। વધુ એક ધડાકો મીટુ કેમ્પેન અંતર્ગત ગુજરાતી મહિલા પત્રકાર મીટુ અંતર્ગત સામે આવ્યા છે। યુપીએ બનના એક મંત્રી સામે તેઓએ આરોપ લગાવ્યા છે। મહિલા પત્રકારની છેડતી કરી હોવાની અને શારીરિક શોષણ કર્યો હોવાનો આરોપ તે મંત્રી સામે લગાવવામાં આવી રહ્યો છે। 2006 માં આ મંત્રીએ આ મહિલા પત્રકાર સાથે અડપલા કર્યા હતા। મહિલા પત્રકાર જ્યારે રિપોર્ટિંગ માટે પહોંચ્યા હતા ત્યારે રિપોર્ટિંગ સમયે મહિલા પત્રકારનો ચહેરો ચૂમવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ મંત્રી દ્વારા। મીડિયામાં જાણીતો ચહેરો છે આ તત્કાલીન મંત્રી। ભાજપ બાદ હવે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા પણ કઠેડામાં આવી ચૂક્યા છે। હવે તેમની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે રીતે ગુજરાતી મહિલા પત્રકારે પોતાની વાત સોશિયલ મીડિયાના માધ્યમથી જ જાહેર કરી છે, જાહેર મંચ પર હવે આ સમગ્ર વાત સામે આવી રહી છે અને આ કોંગ્રેસના દિગ્ગજ નેતાની સામે પણ હવે અનેક આક્ષેપો લાગી રહ્યા છે। અંગ્રેજી મીડિયામાં પત્રકાર રહી ચૂક્યા છે સોનલ કેલોગ, અને તેઓએ જ આ ખુલાસો કર્યો છે। અંગ્રેજી મીડિયામાં અનેક વર્ષો સુધી તેઓએ પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા। યુપીએ વનના એક તત્કાલીન જે મંત્રી છે તેમની સામે તેઓએ આક્ષેપ કર્યો છે। 2006 માં આ મંત્રીએ મહિલા પત્રકાર સાથે અડપલા કર્યા હતા। તો મીટુ કેમ્પેન જે છેલ્લા કેટલાય દિવસથી ભારતમાં ખળભળાટ મચાવી રહ્યું છે, અનેક દિગ્ગજ લોકોના નામ તેમાં સામે આવી રહ્યા છે। ભાજપના એક નેતાનું નામ સામે આવ્યું હતું, તેની સામે તો હજી પ્રશ્નાર્થ ઊભો જ છે, અને હવે કોંગ્રેસના નેતાને ઉપર પણ આ આરોપ લાગી રહ્યો છે। આપ જોઈ શકો છો સોનલ કેલોગે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત મૂકી છે। તો મીટુ કેમ્પેન માં અનેક મહિલાઓ જોડાઈ રહી છે। પોતાની સાથે જે શોષણ થયું હતું, જે દુર્વ્યવહાર થયો હતો, તેને લઈને હવે તેઓ આગળ આવી રહી છે, પોતાની વાત મૂકી રહી છે। તેમાં વધુ એક મોટું નામ સામે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। રાજનેતાઓ હોય, ફિલ્મ અભિનેતાઓ હોય, પત્રકારો હોય, તમામ લોકોની સામે આ પ્રકારના આક્ષેપ છેલ્લા કેટલાક દિવસોથી આપણે સાંભળી રહ્યા છીએ। તો મીટૂ કેમ્પેન જે ચાલી રહ્યું છે તે અંતર્ગત વધુ એક ધડાકો થઈ રહ્યો છે। ભાજપના એક દિગ્ગજ નેતાનું નામ આવ્યું હતું, હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ આમાંથી બાકાત રહ્યા નથી। તો આપણી સાથે જે પત્રકાર છે સોનલ કેલોગ તેઓ જોડાઈ ગયા છે। સોનલ બેન, સૌથી પહેલા તો ઝી 24 કલાકમાં સ્વાગત આપનું। મીટૂ કેમ્પેન અંતર્ગત તમે પણ પોતાની વાત જે છે તે રજૂ કરી છે, શું કહેશો આપ? રજૂ કરી છે, કેમ કે શું નોર્મલી બધા મહિલાઓ બોલી નથી શક્યા, અમે કેટલા વર્ષોથી અમે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તો વર્ષોથી ચાલે જ છે પાવરફુલ અને પીપલ ઇન ઓથોરિટી થી, પણ આ વખત એવો છે કે
લોકોને હિંમત આવી છે બોલવા માટે. એટલે મેં વિચાર્યું કે મારે બી બોલવું જોઈએ, કેમ કે ચૂપ રહેવાથી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ખતમ નથી થઈ જવાનું. અને જે લોકોની એક આદત પડી ગઈ છે એ રોકાવાના નથી, તો કેવી રીતે અમે લોકોને રોકીએ? એટલે નેમિંગ એન્ડ શેમિંગ જે છે એના માટે મેં બોલ્યું છે, મેં આ વાત મૂકી છે. સુનલબેન, તમે જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી 2006માં આપની સાથે આ પ્રકારની જે ઘટનાઓ થઈ હતી, આજે તમે સામે આવ્યા છો, આપની હિંમતને બિલકુલ બિરદાવવી જોઈએ. પરંતુ આપ જે તત્કાલીન મંત્રી સામે આરોપ લગાવી રહ્યા છો તે પણ હવે પોતાની પ્રતિક્રિયા તો આપી શકે છે. 2014ની વાત છે, હું 2006માં તો હું દિલ્હી ગઈ હતી, પણ આ વાત જે મેં કીધી છે એ 2014ની છે. ઓકે, 2014ની વાત છે. અચ્છા, અને પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો આ મંત્રી પણ હવે પોતાની પ્રતિક્રિયા આપી શકે છે? સોનલબેન, પત્રકારોની સાથે પણ આ પ્રકારની ઘટના બનવી, જ્યારે આપણે એક સત્યને સામે લાવવા માટેનું કામ કરતા હોઈએ છીએ અને જ્યારે આપણી સાથે જ આ પ્રકારની ઘટનાઓ બને છે, કેવી રીતે જુઓ છો આ સમગ્ર મામલાને અને આ મીટુ કેમ્પેઈન વિશે આપ ખાસ શું કહેશો? લોકો કહે છે કે આ અર્બન કેમ્પેઈન છે, રૂરલ માં કેટલો થાય છે, એ લોકોને એમ્પાવર કર્યા નથી વિમેન. પણ હું કહું છું કે અગર તમે, જેમ કે મારું કેસ છે, ઇંગ્લિશ જર્નલિસ્ટ છું હું, ઇંગ્લિશ મીડિયા જર્નલિસ્ટ દિલ્હીમાં, અને અગર અમે જ એમ્પાવર ના હોઈએ અને અમે જ અમારી હક માટે લડી ના શકીએ, તો પછી વિમેન જે એમ્પાવર્ડ નથી, માર્જિનલાઇઝ બેકગ્રાઉન્ડ છે, રૂરલ બેકગ્રાઉન્ડ, એ કેવી રીતે બોલી શકશે? તો પહેલ તો ક્યાંકથી કરવી જ પડશે ને. જી, અને મારું મેં વિચાર્યું કે અગર અમે જે એમ્પાવર્ડ છીએ અમે ના બોલીએ તો એ બીજા બહેનો તો બોલી જ નથી શકવાના. બિલકુલ સુરલબેન, આભાર અમારી સાથે જોડાવા માટે. તો જે ફરિયાદ કરવામાં આવી છે તે મહિલા પત્રકાર સોનલ કેલોગ જોડાયા હતા Zee24Kalak સાથે, તેઓએ પોતાના વિચારો જે છે તે રજૂ કર્યા છે. મીટુ કેમ્પેઈન અંતર્ગત વધુ એક ધડાકો સામે આવી રહ્યો છે.